નમસ્કાર મિત્રો, આપ સર્વે સાથીઓનું આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત દિલથી સ્વાગત છે. હાલના તાજા અને મહત્વના સમાચાર. વેક્સિન લગાવો અને આઈફોન મેળવો, નોનવેજ વેચવા પર પ્રતિબંધ, ગેસ સિલિન્ડર થયો 100 રૂપિયા મોંઘો અને 33 બાળકોમાં પ્રવેશ્યો કોરોના વગેરે સમાચાર જાણીશું મિત્રો. એ પહેલાં આપ જો ચેનલમાં નવા હો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અગત્યના અને મહત્વના સમાચાર સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને વધુને વધુ શેર કરજો. સૌથી પહેલા એલપીજી ગેસ સિલિન્ડર સસ્તું થશે તેવી અપેક્ષાને આજે મોટો આંચકો લાગ્યો છે. ગેસ સિલિન્ડરમાં 100 રૂપિયાનો વધારો થયો છે. આશ્વાસન આપનારી બાબત એ છે કે આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં જ વધારો થયો છે. ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આગળના સમાચાર. કોરોનાના નવા વેરિયન્ટના ખતરા વચ્ચે મધ્યપ્રદેશના આગ્રામાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે. રવિવારે મૃત મળેલા 33 કાગડાની તપાસમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. રિપોર્ટ આવ્યા બાદ કલેક્ટરે આગળના શહેરમાં આવનાર 7 દિવસ માટે માંસ વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે. બીજી બાજુ મૃત કાગડા મળવાનો સિલસિલો ચાલુ છે. મંગળવારે 10, રવિવારે 33 અને સોમવારે 5 કાગડા મૃત મળ્યા હતા. મહત્વના સમાચાર. બ્રિટનમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતાં જ નિયમો વધુ કડક કરી દેવામાં આવ્યા છે. બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના 22 નવા કેસો મળ્યા છે, જેને લઈને માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે અને પ્રધાનમંત્રીએ કોરોનાની રસીના બુસ્ટર ડોઝની તરફેણ કરી છે. ભારતમાં ફરીથી કોરોનાનો હાહાકાર. પંજાબના હોશિયારપુર જિલ્લામાં એક સરકારી સ્કૂલના 32 સ્ટુડન્ટ અને એક ટીચર કોરોના પોઝિટિવ થયા છે. પંજાબ હિમાચલ સરહદ પર આવેલા ગામમાં સરકારી સ્કૂલમાં ભણતા બાળકો પોતાના એક ટીચરના સંપર્કમાં આવતા સંક્રમિત થયા છે, જેઓ હિમાચલ પ્રદેશના એક ગામમાંથી રોજ સ્કૂલે આવે છે. ત્યારબાદ વેક્સિન લગાવો અને આઈફોન મેળવો. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે રસીકરણ ઝડપી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બીજા ડોઝનું 100% વેક્સિનેશન જલ્દી પૂર્ણ કરવા માટે આઈફોનની સ્કીમ લગાડવામાં આવી છે, જેમાં એએમસીમાં 1 થી 7 ડિસેમ્બર સુધી જે લોકો એક વેક્સિનનો બીજો ડોઝ લેશે તેમાંથી એક વ્યક્તિને લકી ડ્રો મારફતે પસંદ કરી ₹60,000 આઈફોન પ્રોત્સાહિત સ્વરૂપે આપવામાં આવશે. અને અંતમાં ગુજરાતમાં ફરી ખતરો વધ્યો. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ગત 24 કલાકમાં ગુજરાતમાં 40 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. તે બીજી તરફ 27 દર્દીઓ રિકવર થયા, તેને ડિસ્ચાર્જ કરાયા છે. ગુજરાતનો રિકવરી રેટ સુધરીને 98.75% પહોંચ્યો છે. જો એક્ટિવ કેસોની વાત કરીએ તો 275 જેટલા છે.